ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ ત્રણ ના પાઠ્યપુસ્તકમાં પાંચ સાતમાં પાન નંબર એકસો ને સાત ઉપર તમને અહીં દરવાને કહ્યું મહારાજની જય હો મહારાજ કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે આપણે આ પાઠમાં જોયું ને કે અંજની અને કેસરીના પુત્ર શ્રી હનુમાનની વાત કરવામાં આવી હતી અને એમાં આપણે જોયું હતું ને પહેલી જ કવિતામાં કે લંકા સળગાવવા માટે રા જ્યારે હનુમાનજીની પૂછડી સળગાવે છે ત્યારે હનુમાનજી લંકાને આગ લગાવી દે છે અને અહીંયા તમને પાઠમાં આપણે હનુમાનજીના વિવિધ પ્રસંગ પણ જોયા કે તેમને અંગૂઠો દબાવીને તે નાના થઈ જાય છે મોટા થઈ જાય ટચરી આંગળી દબાવીને નાના થઈ જાય છે એવા બધા પ્રસંગો પણ વર્ણાવ્યા અહીંયા તમને રાવણની સભાનું વર્ણન કરવામાં આવ્યું છે જો પાન નંબર એકસો છ ઉપર તમને ચિત્ર દર્શાવ્યું છે જેમાં રાવણની સભામાં હનુમાનજીને બાંધીને બંદી બનાવીને ઊભા રાખ્યા છે અહીં રાવણ એના સૈનિકો અને હનુમાનજીનો સંવાદ એટલે અહીંયા તમને એક વાતચીત રૂપે તમને અહીંયા પ્રસંગ આપ્યો છે રાવણે કહ્યું આ વાદો ચાર પાંચ સૈનિકો હનુમાનજીને દુર્દાથી બાંધીને લાવે છે રાવણ કહે અરે આ કોણ છે નથી માણસ કે નથી વાંદરો એને અહીં શું કામ લાવ્યો છો શું કામ છે એટલે રાવણ હનુમાનજીને જોઈને કહે છે કે માણસ પણ નથી ને વાંદરો નથી તો એને શું કામ લાવ્યો છે હનુમાનજી કે હું વા નર છું વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય એટલે હું થોડો મનુષ્ય જેવો જ છું એને હનુમાનજી પોતાની ઓળખ આપે છે કે હું વા એટલે થોડું છું અને નર એટલે મનુષ્ય હું થોડો મનુષ્ય જેવો છું સૈનિકોએ કહ્યું મહારાજ આ બહુ તોફાની છે એ આપને મળવાની જીદ કરતો હતો એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે એટલે હનુમાનજી સૈનિકો સૈનિકો રાવણને કહે છે કે આ ખૂબ જિદ્દી જિદ્દી છે તેમને તમને મળવું હતું અને દરિયો ઓરંગીને આવ્યો છે લંકામાં આવવા માટે એમને દરિયો ઉડવું દરિયા પરથી ઉડવું પડ્યું હનુમાનજીને ઉડતા પણ આવડતું હતું રાવણ એ રાવણે કહ્યું બોલવાનું શું કામ છે હનુમાને કહે હનુમાન કહે મારે કશું કામ નથી આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે રાવણ પૂછે છે કે હનુમાનજીને કે બોલો તારે શું કામ છે વાનર તો હનુમાનજી કહે છે મારે તો કોઈ કામ નથી પણ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે સૈનિકોએ કહ્યું મહારાજ આ માણસે આખી અશોકાતા વાટીને ખાય મેદાન કરી નાખી છે બધા ઝાડ પરથી બધા બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયું છે તમને યાદ હોય તો રાવણે સીતા માતાનું હરણ કરીને અશોકવાટીમાં સંતાડ્યા હતા ત્યાં એમને બંદી બનાવ્યા હતા કેદમાં રાખ્યા હતા એટલે હનુમાનજી સીતાજીને શોધતા અશોક વાટિકામાં આવી ગયા હતા એટલે ત્યાં સીતા માતાને જોયા અને પછી પછી ત્યાર ફળ ખાધા એટલે બધું એમને ત્યાં અશોક વાટિકામાં જે બધા ઝાડ હતા તે ફેંકી દીધા તોડી ફોડીને મેદાન કરી નાખ્યા હતા એટલે સૈનિકો એમને પકડવા દોડે છે એટલે તે એમને હેરાન કરે છે એટલે કહે છે કે એમને અશોક વાટિકાના બધા ફળો ખાઈ ગયો ઝાડ પર એટલું જ નહીં કેટલાક ઝાડ પર ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે હનુમાનજી કહે એ બધા તો સૂકા ઝાડ હતા રાવણ કહે અરે મૂર્ખ વાનર વચ્ચે ના બોલ હવે કહે શું તે માટે તોફાન કર્યું તું દરિયાથી પારથી આવ્યો એ વાત સાચી છે હનુમાન કહે હા પણ આવડો મોટો દરિયો ઓરંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે એટલે રાવણને રાવણ હનુમાનજીને પૂછે છે કે સૂકા ઝાડ તું એ કેમ તોડ્યા હા હનુમાનજી કહે છે કે બધા તો સૂકા હતા મેં એને તોડી નાખ્યા એટલે રાવણ ચિઢાઈને કહે છે કે તું વચ્ચે ના બોલ દરિયો પાર કરીને તું કેમ અહીંયા આવ્યો આપણે મોટો દરિયો અંગે તું લંકામાં કેમ આવ્યો એવું રાવણ એને પૂછે છે હનુમાનજી કહે જુઓ મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો પછી હું કહું એટલે હનુમાનજી રાવણને કહે છે કે તમારે આ બધું જાણવું હોય તો મને પણ બેસવાની જગ્યાએ એટલે આસન આપો કે જે તમારા મંત્રી બેઠા છે રાવણ કહે તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ એટલે એનું અપમાન કરે છે કે તું છે એટલે સામાન્ય નાનો માણસ છે તું એક વાંદરો છે અને લંકાની રાજસભામાં કેમ બેસશે હનુમાનજી કહ્યું ના હું પ્રભુ શ્રીરામનો સેવક છું રામદૂત તરીકે આપણી સામે ઉપસ્થિત છું એટલે આપણો મહેમાન છું એટલે આસન તો આપવું જ પડે ને એટલે રાવને હનુમાનજી રાવણને કહે છે કે હું શ્રીરામનો સેવક છું બધા સૌને ખબર છે ને કે હનુમાન શ્રીરામના પરમ ભક્ત હતા એટલે હું રામનો દૂત એટલે સંદેશો લઈને આવ્યો છું રામ દૂત છું અને આપણો મહેમાન કહેવાય તો તમે મને બેસવા માટે આસન આપો રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયું સૈનિકોએ રાવણે કહ્યું સૈનિકો આ વાન આ વાનરને હમણાં જેલમાં પૂરી દો રાવણનું નામ રાવણ ગુસ્સે થઈ જાય છે રામનું નામ સાંભળીને અને સૈનિકોને હુકમ આપે છે કે હનુમાનજીને તમે જેલમાં પૂરી દો પાન નંબર એકસો આઠ એક મંત્રીએ કહ્યું ક્ષમા મહારાજ પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પુરાય હું આપણને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ એટલે એક મંત્રી કહે છે કે આપ મહેમાન કહેવાય જે બીજા રાજ્યમાંથી આવે છે એટલે આપણે જેલમાં ન પુરાય એને આસન આપવું પડે રાવણ કહે બિલકુલ નહીં એને જે કહેવું હોય તો ઊભા ઉભા જ કહેવું પડશે મંત્રીએ કહ્યું પણ મહારાજ રાવણ કહે પણ બણ આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે હનુમાનજી કહે કંઈ વાંધો નહીં મને તો આસન પર બેસતા આવડે છે એટલે રાવણે એને આસન આપવાની ના પાડી એને મંત્રી પણ કહે છે કે આસન આપો પણ રાવણ એને પણ ખીજવાય છે કે આસન નહીં મળે પણ હનુમાનજી કહે છે કે મને તો આસન પર બેસતા આવડે આમ કહી હનુમાનજીએ પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી પૂછડીને ગોળ ગોળ ગુંચરાની જેમ ગોઠવવા માંડી પછી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન હનુમાનજી તો કૂદકો મારીને એની પર બેસી ગયા અને રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો ને આસન ના આપ્યું તો હનુમાનજીએ પોતાની પૂછડી લાંબી કરી અને ગોળ ગોળ ગુજરવાળી આસન બનાવીને એની સામે બેસી ગયા રાવણને ગુસ્સો આવ્યો રાવણ કહે આ વાંદડાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો અને સળગાવી નાખો રાવણને આજ્ઞા કરી કે આ વાનરને પકડી લો એની પૂછડી સળગાવી નાખો જો તમને ચિત્ર પાઠ્યપુસ્તકમાં આપ્યું છે કે કેવી રીતે હનુમાનજીએ પોતાની પૂછડી ગોળ ગોળ વિટાડીને મોટા આસન જઈ બેઠ કરી નાખી અને રાવણની સામે એનાથી ઊંચા આસન પર બેસી ગયા અને રાવણે આદેશ આપ્યો કે હવે એની પૂછડી સળગાવી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનજીની આવી શક્તિથી ડરી ગયા હતા એટલે એમને એમ ઊભા જ રહ્યા હનુમાનજી પોતાના પૂછાસન પર બેઠા બેઠા હસતા હતા એમનું આસન કયું હતું પૂછડીનું આસન એટલે શું ના આપ્યું ને પૂછાસન પર હતા એટલે હનુમાનજીને એવી માયાવી શક્તિ જોને બધા બી ગયા દરી ગયા અને હનુમાનજી બેઠા બેઠા હસતા હતા પાના નંબર એકસો નવ રાવણે કહ્યું સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરું આ અભિમાન અભિમાની વાનની પૂછડી સરકાવી દો સૈનિકો ક્યાંથી થોડા ગાભા ગોધરા લઈ આવ્યા અને હનુમાનજીની પૂછડી પર વિતાડ્યા ક્યાંકથી તેલ લાવીને ગાભા ગોધરા ઉપર રેડ્યું છેલ્લે દિવાસરીથી પૂછડી સળગાવી દીધી એટલે સૈનિકોએ આજ્ઞા માની અને ખાભા ગોદળા નકામી ચીજવસ્તુઓ લઈ આવી અને પૂછડી પર એમને વિતાડી દીધી કાપડના ટુકડા અને પછી એના પર તેલ વેળ્યું અને છેલ્લે દિવાસરેથી એની પૂછડી સળગાવી જેવી પૂછડી સળગી કે તરત જ હનુમાનજીએ પોતાનું પરાક્રમ શરૂ કર્યું લાંબી પૂછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકવા માંડ અડકાવવા માંડ્યા એટલે જેવી પૂછડી એમને સળગાવી હનુમાનજીની એટલે હનુમાનજીએ પણ શું કર્યું એમની પૂછડીના છેડા છેડે અલગ અલગ જગ્યા પર એને અડકવા લાગ્યા ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ હનુમાન તો સરકથી પૂછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા એટલે હનુમાનજીની પૂછડી સળગાવી એટલે તમને ઠેર ઠેર બધે પૂછડી અડકાવી એટલે આગ લાગવા માટે એટલે રાજસભામાં પણ ભાગદોડ થઈ ગઈ અને પૂછડી લઈને એ મહેલમાં ગયા અને બીજા મકાનો મકાનો તરફ પણ એ ગયા ત્યાંથી બજાર બાજુ બજાર બાજુ ત્યાં આગ લગાવવા માંડી લંકાના રાક્ષસો નાસભાગ થવા લાગ્યા સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં હનુમાનજી બીજી જગ્યાએ પૂછડી કરે ઠેકાણે ઠેકાણે આગ લાગી હનુમાન તો હસતા જાય આગ લગાડતા જાય એટલે હનુમાનજીએ પૂંછડીથી બધે જ આગ લગાવી દીધી અને લંકામાં બધે નાસભાગ થઈ ગઈ એક જગ્યા પર આગ ઓલવા પાણી નાખે તો હનુમાનજી બીજી જગ્યા ઉપર પાણી લગાડે સોરી બીજી જગ્યા પર આગ લગાડે એમ ઠેકાણા ઠેકાણે આગ લાગતી અને હનુમાનજી હસતા જાય ને ગાતા જાય લંકા તારી સરકી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પર તારું ગાભા તારા દિવાસરી પણ તારી ગઈ પૂંછડી મારી સાજી રહી સળગ્યા મકાનોને સળગ્યા મહેલો ઊભી બજાર પર સળગી ગઈ પૂછડી મારી સાજી રહી આ પ્રમાણે હનુમાનજી ગીત ગાતા જાય છે પાન નંબર એકસો તેર ઉપર આપણે એક રામજી અને હનુમાનજીનું તમને ચિત્ર બતાવ્યું છે તેના આધારે તમારે એક ગીત અહીંયા આપ્યું છે હનુમાનજીને દેજો સંદેશો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામને આટલું જો આટલું કહેજો મારા રામને હનુમાનજી સીતાજી હનુમાનજીને સંદેશો આપે છે અશોકવનમાં જોડી રહી છું રામના યુગને વેદના સહું છું વહેલાં મોકલ છું મારા રામને લંકાની નગરી તો સોને મળેલી રાક્ષસોની ભૂમિ છે ડગા ભરેલી એવું કહેજો મારા રામને લંકાની નગરીના રાજા રાવણ દસ એના મસ્તક ને વીસ એના હાથ છે ચેતવી દેજો મારા રામને હનુમાનજી એટલે સીતાજી રા હનુમાનજીને કહે છે કે હું અશોકવનમાં રહું છું અને રામનો વિયોગ એટલે રામથી હું દૂર રહીને વેદના સહું છું દુઃખ સહું છું તમે રામજીને વહેલા મોકલજો લંકા લંકાનગરી સોનાની મઢેલી છે એટલે સોનાની લંકા લંકા સોનાની નગરી છે અને રાક્ષસોની ભૂમિ છે એટલે એ લંકાનો રાવણ રાજા છે અને તેના દસ માથા અને વીસ હાથ છે એટલે રામને તમે છેદવી દેજો પાન નંબર એકસો પંદર તો અહીંયા સીતા સીતામાતા હનુમાનજીને સંદેશો પાઠવે છે જે સંદેશો હનુમાનજી હવે રામ ભગવાનને કહે છે કે રા જો તમને ચિત્રમાં બતાવ્યું છે કે અહીંયા આવે જ્યારે સીતા માતાને મળીને હનુમાનજી ફરી પાછા જ્યાં રામ રહેતા હતા ત્યાં આવે છે અને સીતાજીનો સંદેશો કહે છે રામ કહે કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા હનુમાનજી કહે હા પ્રભુ માતા સીતા લંકાની અશોકા વાટીમાં છે રામ કહે હા સીતા જીવે છે ને સીતા મજામાં છે ને એટલે હનુમાનજીને રામ પૂછે છે કે સીતા તમને મળી ગયા તો રામ હનુમાનજી કહે છે કે હા એ લંકાની અશોક અશોકવાટિક અશોકા અશોક વાટિકામાં છે અને તે જીવે જ સીતા મજામાં છે હનુમાનજી કહે છે આંખમાં આંસુ સાથે પ્રભુ આપના દૂર આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય રામ કહે હા એ સાચું પણ કહે તે મારી વીટી સીતાને આપી મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેવડાવ્યો છે એટલે જ્યારે સીતા માતા ની શોધવા માટે હનુમાનજી જાય છે તો રામજી એની ઓળખ રૂપે પોતાની વીટી આપે છે અને હનુમાનને કહે છે કે આ વીટી તું બતાવજે તો સીતા તને ઓળખી જશે એટલે હનુમાનજીને પૂછે છે શ્રીરામ કે તને કોઈ સંદેશો આપ્યો છે હનુમાનજી કહે હા પ્રભુ એ વી એ વીટીથી મને માતાએ ઓળખ્યો અને મારી સાથે વાત પણ કરી માતાએ મને કહ્યું છે કે પ્રભુને કહે છે કે ચિંતા ના કરે પણ પ્રભુ સાચો કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે એક વાનર હનુમાન તમે છેક જઈને આવ્યા તો પછી માતા સીતાને કેમ ન લાવ્યા હનુમાનજીએ કહ્યું મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પાસે ખભે બેસાડી પ્રભુ પાસે લઈ જાઉં પણ માતાએ મને ના પાડી માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે એટલે એને પૂછે છે કે તું માતાને કેમ સાથે ન લાવ્યો તો કહે છે હનુમાનજી કે મેં મા સીતા માતાને કહ્યું કે મારી સાથે ચાલો પણ સીતા સીતા માતા કહે છે તું સંદેશાવાહક છે એટલે તું દૂત છે પાન નંબર એકસો સોળ તે તારું કામ પૂર્ણ કર્યું તું જા અને તું જા તો મારા સ્વામી શ્રીરામને સાથે જ આવીશ એટલે સીતા માતા કહે છે કે હું રામજી સાથે જ આવીશ સુગ્રીવે કહ્યું ધન્ય માતા ધન્ય પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો છે સુગ્રીવ કહે છે કે માતાનો આપણા પર કેવો અટલ ભરોસો છે હનુમાનજી કહ્યું પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું પડશે આપ અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે કદાચ માતાને તકલીફ આપે હનુમાન ફરીથી રડવા લાગ્યા રામ કહે હા હનુમાન આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું તું સીતાની ચિંતા છોડી દે આવા હજાર રાવણ આવે કે લાખ લાખો રાક્ષસ આવે સીતાનો વાળ પણ વાકો નહીં કરી શકે તો જુઓ તમને અહીં આ હનુમાનજીના સરસ સંવાદ આપ્યા છે આપણે આ પાઠમાં ભણ્યા તમે પણ પાઠ વાંચજો અને આપણે એનું સ્વાધ્યાય જ્યારે આપણે સ્વાધ્યાય પુથીમાં લખીશું ત્યારે તમારે પાઠ્યપુસ્તકમાં આ પ્રશ્નો તમારે લખવાના છે